हेलो फ्रेंड्स, नमो नमः। 19मो चैप्टर, 19मो पद्य एटले के श्लोको विनोद पद्यानी। विनोद एटले आनंद, मनोरंजन। पद्यानी एटले पद्य, श्लोक, काव्य। आनंद उपजावनारा श्लोको, मनोरंजक श्लोको, एवो एनो अर्थ थाय। मनोरंजन आपनारा श्लोको। संस्कृत सुभाषित, जेमा संग्रहित थयेलो छे एनुं नाम छे सुभाषित रत्नभंडार। जेमा घणा बधा सुभाषित, जे सुंदर श्लोको छे, जेनो अर्थ शुभ छे, उपदेश आपनारो छे, एवा श्लोको। एमां विविध विशिष्ट अर्थ अने चमत्कृतिवाळा 8 श्लोको आ काव्यमां छे। जेमां प्रहेलिका, प्रहेलिका उखाणा, उखाणू ए आपणने ज्ञान साथे बोध आपे छे, जेनो अभ्यास अने जेनो अभ्यास आपणने आनंद उपजावे छे। कारण के उखाणू एटले केवुं छे, जिज्ञासा प्रेरे छे। जगतना केटलाक पदार्थोनी खासियत, केटलाक ऐतिहासिक विगतो अने अमुक नैतिक मूल्यनो बोध सुभाषितमांथी मळे छे। सुभाषित एटले वे ऑफ थिंकिंग, सुभाषित एटले विचारवानो मार्ग, सुभाषित एटले आर्ट ऑफ लिविंग, जीवन जीवानी कला शीखवे छे। सुभाषित जेमां सुंदर उपदेशनी नीतिमत्तानी वातो कहेवाय छे। जेम कड़वू औषध मध साथे पीवड़ावाय, तेम सुभाषितनी अंदर उपदेशनी नीतिमत्तानी वातो, जे मोरल वात छे, ए बधी सुंदर रीते वणी लेवाय छे। आ काव्यनी अंदर काव्यात्मक पदार्थो, शब्दोनी चमत्कृति अने रसनो आस्वाद माणीने पहला श्लोकनी अंदर प्रहेलिका, उखाणू, कोयडो ए आर्या छंदमां छे अने एमां अर्थनी चमत्कृति छे। बीजो, त्रીજો, છઠ્ઠો અને સાતમો અને આઠમો, 2, 3, 6, 7 અને 8 શ્લોકો એ અનુષ્ટુપ છંદમાં છે। પહેલો આર્યા છંદમાં છે અને બીજો, ત્રીજો, છઠ્ઠો અને સાતમો એ આઠ અને આઠમો અનુષ્ટુપ છંદમાં છે। સંધિ અને સમાસયુક્ત શબ્દ ચમત્કૃતિ અને અનેકાર્થ ચમત્કૃતિ અને ચોથો શ્લોક ઉપજાદિચંદ ઉપજાતિ, 5મો ઇન્દ્રવ્રજા। પહેલો છંદ આર્યા છે, પહેલો શ્લોક, બીજો શ્લોક અનુશ્લોક, ત્રીજો શ્લોક અનુશ્લોક, ચોથો શ્લોક ઉપજાતિ અને 5મો એ શ્લોક ઇન્દ્રવ્રજા છંદમાં સરસ રીતે રજૂઆત થયેલી છે। આમ વિવિધ વિષયોના ઉખાણા અહીં વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, તમારા બધાને માટે ઉપયોગી છે। પહેલો શ્લોક, કંસંજગાન કૃષ્ણઃ કાશીતલવાહિની ગંગા કેદારપોષણરતાઃ કંબલવંતમ ન બાધતે શીતમ। અનુશ્લોક છે, જે 8 અક્ષર ઉપર અટકવું પડે એટલે અનુશ્લોક। કંસંજગાન કૃષ્ણઃ, 8 અક્ષર થયા અહીં અટકાવ। કાશી તલવાહિની ગંગા કેદાર પોષણરતાઃ કંબલવંતમ ન બાધતે શીતમ। અહીં પ્રશ્ન છે, કેટલા પ્રશ્નો છે? પહેલો પ્રશ્ન છે, કમ સંજગાનમ કૃષ્ણઃ, શ્રી કૃષ્ણે કમ સંજગાનમ, કોણે સંહાર, કમ સંજગાનમ, કોનો સંહાર કર્યો, શ્રી કૃષ્ણે કોનો સંહાર કર્યો, કોને માર્યા। બીજો પ્રશ્ન છે, કા શીતલવાહિની ગંગા, ઠંડા પાણીનું વહન કરનારી ગંગા કા કઈ છે। ત્રીજો પ્રશ્ન, કે દારા પોષણ રતા, કોણ, દારા એટલે પત્ની, કોણ પત્નીને પોષવામાં રતા મગ્ન છે। ચોથો પ્રશ્ન, કમ બલવંતમ શીતમ ન બાધતે, કમ
बलवंतम कया बढ़वान ने सीतम ठंडी न बाधते लागती नहीं। पहलो प्रश्न छे कम संजधानम कृष्ण तो कम अने सम भेगो करी दो संजघानम नो श अने कम नो क कम जवाब मळशे कंस। श्री कृष्णे कोने हण्यो कोने मार्यो कोनो संहार कर्यो कंसम कंसनो કૌંસમાં કંસનો। ઠંડા પાણીનું વહન કરનારી ગંગા કા કઈ તો કા અને શીતલવાહિની ભેગું કરી દો તો કાશી નગરીના તટપ્રદેશમાંથી વહેતી કાશી નગરીના તળપ્રદેશમાં તટપ્રદેશમાંથી વહેતી કાશી નગરીના તળમાં વહેતી। જ્યારે ગંગા ગંગોત્રીમાંથી નીકળે છે ત્યારે ગંગા નથી કહેવાતી ભાગીરથી। અહીંયા ઉત્તરાંચલ ત્યાં દેવપ્રયાગ રુદ્રપ્રયાગ દેવપ્રયાગ અને રુદ્રપ્રયાગ આગળ ભાગીરથી અલકનંદા બે નદી ભેગી થાય પછી પાણી પણ બંનેનો કલર પણ અલગ છે અને પછી એ ઉત્તર કાશીમાંથી પસાર થાય ત્યાર પછી ગંગા કહેવાય ત્યાર પછી ઋષિકેશ અને પછી હરિદ્વારમાં આવે છે। એટલે કાશી નગરીના તટમાં વહેતી ગંગા કે દાર પોષણ રતા કોણ પત્નીને પોષવામાં મગ્ન છે કોણ પત્નીને પોષવામાં મગ્ન છે તો કે અને દાર ભેગું કરી દો કેદાર એટલે ખેડૂત પોષણ શેનાથી બને મળે અનાજથી અનાજ કોણ પકવે ખેડૂત એટલે પત્નીના પોષણમાં મગ્ન કોણ તો કેદાર ખેડૂત કેદાર પોષણ રતા કોણ પત્નીને પોષવામાં મગ્ન છે પ્રશ્નાચિહ્ન કેદાર એટલે ખેડૂત કમ બલવંતમ સીતમ ન બાધતે કયા બળવાનને સીતમ ઠંડી ન બાધતે લાગતી નથી। કયા બળવાનને ઠંડી નથી લાગતી ખલી જેવો પહેલવાન હોય તેને પણ જો કાશ્મીર ગયો હોય તો ઠંડી લાગે જ કેનેડા ગયો હોય ઠંડી લાગે જ એટલે કયા બળવાનને ઠંડી લાગતી નથી તો કમ અને બલવંતમ ભેગું કરી દો તો કંબલવંતમ એટલે કે જેની પાસે કામળો બ્લેન્કેટ ધાબળો છે તેને કંબલવંતમ એટલે જેની પાસે કામળો છે તેને। ફરીથી શ્રી કૃષ્ણે કોને હણ્યો કૌંસમાં કંસને ઠંડા પાણીનું વહન કરનારી ગંગા કઈ પ્રશ્નાચિહ્ન તો કાશી નગરીના તળપ્રદેશમાં વહેતી ગંગા કોણ પત્નીને પોષવામાં મગ્ન છે કેદાર એટલે કે ખેડૂત પ્રશ્નાચિહ્ન અને પછી જવાબ કયા વડવાનને ઠંડી લાગતી નથી કૌંસમાં જેની પાસે કંબલ કંબલવંતમ એટલે કે જેની પાસે કામળો છે તેને। બીજો છે શ્લોક તાતેન કથિતમ પુત્ર લેખમ લિખ મમાજ્ઞયા ન તેન લિખિતો લેખ પિતુઃ આજ્ઞાનલો પિતા। તાતેન કથિતમ પુત્ર તાતેન પિતા વડે કથિતમ પુત્ર પિતા વડે પુત્રને કહેવાયું પિતા વડે પુત્રને કહેવાયું હે પુત્ર મમ આજ્ઞયા લેખમ લિખ મમ પ્લસ આજ્ઞા મારી આજ્ઞાથી લેખમ લિખ લેખ લખ તાતે ન ત્રીજી વ્યક્તિ પિતા વડે કથિતમ કહેવાયું મમ આજ્ઞા મારી આજ્ઞાથી હે પુત્ર મારી આજ્ઞાથી લેખ લખ નતેન લિખિતો લેખ પિતુઃ આજ્ઞાન લો પિતા। નતેન એ શબ્દ ન અને તેન અલગ અલગ રાખીએ તો ન એટલે નહીં થાય તેના વડે લેખ લખાયો નહીં પિતુઃ આજ્ઞાન લંઘિતા। પિતુઃ ષષ્ઠી વિભક્તિ પિતાની આજ્ઞા પિતુઃ પ્લસ આજ્ઞા પિતુઃ પ્લસ આજ્ઞા પિતાની આજ્ઞા ન લો પિતા લો પિતા એટલે ઓળંગવી
પિતાની આજ્ઞા ઉથાપી નહીં, ઓળંગી નહીં. અહીં ન તેન શબ્દ, ન અને તેન ભેગો કરીએ તો નમ્ર બનેલા, વિનમ્ર, નમ્ર, નમ્ર બનેલા એવો અર્થ થાય, અને ન તેન કરીએ તો તેના વડે નહીં. એટલે અહીં શબ્દની ચમત્કૃતિ છે. પિતાએ કહ્યું, હે પુત્ર, તાતેન કથિત, હે પિતાએ કહ્યું, હે પુત્ર, મારી આજ્ઞાથી તું લેખ લખ. તેણે લેખ ન લખ્યો, કૌંસમાં ન તે ન, કૌંસમાં ન તે ન, એટલે કે નમ્ર બનેલા તેના વડે લેખ લખાયો, કૌંસની બહાર પિતાની આજ્ઞા લોપી નહીં. પિતાએ કહ્યું, હે પુત્ર, મારી આજ્ઞાથી તું લેખ લખ. તેણે લેખ ન લખ્યો, કૌંસમાં ન તે ન, ન અને તેન ભેગું કરી દો, ન તે ન, નમ્ર બનેલા તેણે લેખ લખ્યો, કૌંસની બહાર પિતાની આજ્ઞા લોપી નહીં, ઉલ્લંઘન કર્યું નહીં. ત્રીજો શ્લોક. સીમંતિની શુકા શાંતા રાજા કો ભૂત, કહ પ્લસ અભૂત થશે, રાજા કો ભૂત ગુણોત્તમ વિદ્વદી કાશદાવંધ્ય ચાત્રી વોક્તમ ન બુધ્યતે. સંધિ છે કહ પ્લસ અભૂત, ચ પ્લસ અત્ર પ્લસ એવ પ્લસ ઉક્તમ. અહીં સવાલ છે, પહેલો સવાલ, સીમંતિની શું કા શાંતા, સીમંતિની શું એટલે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં, સપ્તમી બહુવચન, સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કા શાંતા, શાંત કોણ. કહ રાજા ગુણોત્તમ અભૂત, કહ રાજા ગુણોત્તમ અભૂત, કયો રાજા, ગુણોમાં ઉત્તમ છે, કયો રાજા ગુણોમાં ઉત્તમ છે. ત્રીજો પ્રશ્ન, વિદ્વદી વિદ્વાનો વડે કા કોણ, સદા હંમેશા, વંધ્ય વંદનીય છે, વિદ્વાનો વડે કોણ હંમેશા વંદનીય છે. ચ પ્લસ અત્ર પ્લસ એવ પ્લસ ઉક્તમ. ચ એટલે અને, અને અહીં જ કહેવાયું છે, અત્ર એટલે અહીં, એવ એટલે જ, ઉક્તમ એટલે કહેવાયું, અને અહીં જ કહેવાયું છે, ન બુદ્ધ્યતે સમજાતું નથી. સીમંતિની શુકા શાંતા, સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ, કા શાંતા પ્રશ્નાચિહ્ન. તો પહેલો અક્ષર છે સી, છેલ્લો અક્ષર છે તા, સીતા. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ, તો સીતા. સી મંતીનો સી, શાંતાનો તા, સીતા. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે, કૌંસમાં સીતા. રાજા કહ અભૂત ગુણોત્તમ, પહેલો અક્ષર રા, ગુણોત્તમ છેલ્લો અક્ષર મહ, પ્રશ્નનો પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર રામ. કયો રાજા ગુણોમાં ઉત્તમ છે, કૌંસમાં રામ. વિદ્વદી કા સદા વંધ્યા, વિદ્વદીનો વી, વંધ્યાનો ધ્યા, શું મળ્યું, વિદ્યા. તો વિદ્વાનો વડે કોણ હંમેશા વંદનીય છે, તો વિદ્યા. અને અહીં જ કહેવાયું છે, છતાં સમજાતું નથી. અત્ર એટલે અહીં, એવ એટલે જ, ઉક્તમ કહેવાયું છે, ન બુદ્ધ્યતે સમજાતું નથી. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ, સીતા. કયો રાજા ગુણોમાં ઉત્તમ છે, રામ. વિદ્વાનો વડે કોણ હંમેશા વંદનીય છે, વિદ્યા. અને અહીં જ કહેવાયું છે, છતાં સમજાતું નથી. ચોથો પ્રશ્ન, ચોથો શ્લોક ઉપજાતિ છંદમાં છે. વ્રજંતિ પદ્માની કદા વિકાશમ, પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતિ, રાત્રો ચ નિત્ય
सत्यम विरहातुरा का सूर्योदयेरो दिति चक्रवाकी। अमा त्वमेव माता च पिता त्वमेव व्रजन्ति पद्मानि कदा विकाशं प्रियागते भर्तरि किं करोति रात्रौ च नित्यं विरहातुरा का सूर्योदयेरो दिति चक्रवाकी। इमा पेल्लू पहलो प्रश्न छे, पद्मानी कदा विकासम व्रजंती। पद्मानी एटले कमल, कमलानी, पद्मानी अरविंदम, अरविंदम पद्मम सरोजम सरसीजम कमलम ना पर्याय शब्द छे। पद्मानी कदा विकासम व्रजंती, पहलो प्रश्न छे, कमल कदा क्यारे विकास पामे छे। कमळनी जग्याए आपणे बहुवचन कमळो, कदा क्यारे विकासम रजंती विकास पामे छे એટલે કે ખીલે છે। કમળો ક્યારે ખીલે છે, છેલ્લે જવાબ આવશે પછી સમજીએ। પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતી, પત્નીના प्रिया गते भर्तरी किम करोती। भर्तरी गते शब्द रीते लेवानो छे, भर्तरी गते प्रिया किम करोती। भर्तरी एटले पति, गते गया पछी, पतिना गया पछी प्रिया पत्नी किम करोती, शू करे छे। भर्तरी गते पतिना गया पछी प्रिया पत्नी किम करोती, शू करे छे। पति चाल्यो जाय के पति मृत्यु पामे तो पत्नी शू करे छे। रात्रौ च नित्यम विरह प्लस आतुरा विरहातुरा का, दिवस ने रात अथवा हमेशा विरह आतुरा વિરહમાં વ્યાકુળ। રાત્રૌ ચ નિત્યમ દિવસ અને રાત્રે, દિવસે અને રાત્રે અથવા રાત્રે હમે, રાત્રૌ ચ નિત્યમ અને રાત્રે હંમેશા કા કોણ, વિરહાતુરા વિરહમાં વ્યાકુળ રહે છે। ચ રાત્રો અને રાત્રે, નિત્યમ હંમેશા, વિરહાતુરા વિરહમાં વ્યાકુળ કા કોણ છે। હવે છેલ્લા ત્રણ શબ્દો એના જવાબ છે। કમળો ક્યારે વિકાસ પામે છે, સૂર્યોદય એટલે કાઉસમાં સૂર્યોદય સમયે। પતિના જતા પત્ની શું કરે છે, રોદીતી કાઉસમાં જવાબ લખવાનો, રડે છે। અને રાત્રે હંમેશા વિરહમાં વ્યાકુળ કોણ છે, તો ચકવાકી મતલબ ચકોર પક્ષી, ચકોરમાં માદા ચકોર, ચકવાકી એટલે કે માદા ચકોર। આદ્રો નકારહ પરતો નકારહ મધ્યે નકારે ણહતો દકારહ મધ્યે નકારે ણહતો દકારહ એવમ નકાર ત્રય સંયુક્તસ્ય કાદાન શક્તિઃ ખલુ નંદનસ્ય। આદ્રો એટલે શરૂઆતમાં પહેલો અક્ષર, શરૂઆતનો અક્ષર। નકાર ન, નકાર એટલે પહેલો અક્ષર ન। પરતો નકાર, પરતો નકાર પછીનો અક્ષર પણ ન છે એટલે કે અંતિમ અક્ષર પણ ન છે। મધ્યે નકારેણ હતે દકાર,
વચ્ચેનો અક્ષર, મધ્ય વચ્ચેનો અક્ષર, નકાર વડે હણાયેલો દકાર એટલે કે અડધોનો, મધ્યે નકારેણ હતો દકાર, વચ્ચેનો અક્ષર, મધ્ય વચ્ચેનો અક્ષર, નકાર વડે દકાર, નકાર વડે હણાયેલો દકાર, ન અક્ષર વડે હણાયેલો દ અક્ષર, એવમ આ પ્રમાણે નકારત્રય સંયુક્તસ્ય, ત્રણ નકાર મતલબ ત્રણ ન અક્ષર સંયુક્તમ જોડાયેલા, નંદનની ખલુ ખરેખર, દાનની શક્તિ ક્યાંથી હોય, એટલે કે નંદન માણસ, નંદન નામનો માણસ ક્યારે દાન આપી શકે, કોઈ દિવસ નહીં આપી શકે, કારણ કે એનું નામ જ શું છે, નંદન. નંદનમાં કેટલા ન આવ્યા, બે આંખો અને એક અડધો. આદ્રો નકાર, પહેલો અક્ષર નકાર, શરૂઆતનો અક્ષર નકાર, અંતિમ અક્ષર નકાર, અને વચ્ચેનો અક્ષર દ વડે હણાયેલો ન એટલે કે અડધો ન. આમ નંદન નામમાં જ ત્રણ ન આવ્યા, કે નંદનો ત્રણ ન આવ્યા, તો એ માણસ વળી દાન આપી શકે, ના જ પાડે, કોઈ લેવા જશે કે ભાઈ મને 100 રૂપિયા આપો ને 500 રૂપિયા આપો ને મારા છોકરાને માટે ફી ભરવી છે કે આમ તેમ, પણ આપશે નહીં. કારણ તો કે એના નામમાં જ નંદનો છે. શરૂઆતમાં નકાર, આદ્રો નકાર, પહેલો અક્ષર નકાર. પરતો નકાર, અંતિમ અક્ષર પણ નકાર, એટલે અથવા ત્રીજો અક્ષર પણ નકાર. મધ્ય વચ્ચેનો અક્ષર, મધ્ય એટલે વચ્ચેનો અક્ષર, ન અક્ષર વડે હણાયેલો દ અક્ષર, ન અક્ષર વડે હણાયેલો દ અક્ષર. આમ ત્રણ નકારથી જોડાયેલા, આમ ત્રણ નકાર અથવા ત્રણ ન અક્ષર, નને અવતરણ ચિહ્ન મૂકી દઉં, આમ ત્રણ ન અક્ષરથી જોડાયેલા નંદનમાં, નંદનની નીચે લીટી કરી દેવી, ખલું ખરેખર, કહ, દાન શક્તિ, દાન આપવાની શક્તિ ક્યાંથી હોય, દાન આપવાની શક્તિ ક્યાંથી હોય. આગળનો શ્લોક. એકોનવિંશતિ સ્ત્રીણામ સ્નાનાર્થમ સરિયું ગતા, વિસંતિ પુનઃ આયાતઃ, પુનઃ પ્લસ આયાતઃ, વિસંતિ પુનઃ આયાતઃ, એકો વ્યાઘ્રેણ ભક્ષિતઃ. એકોનવિંશતિ એટલે 21, અને એક ઉન વિંશતિ એટલે કે 20માં એક ઓછું, એટલે કે 19, બે અર્થ થઈ શકે. એકોનવિંશતિ સ્ત્રીણામ એટલે 21 સ્ત્રીઓ, અને એકોન જો આમાં અર્થ એટલા બધા થાય, એકોનવિંશતિ એટલે 21 પણ થાય, એકોનવિંશતિ એટલે 19 પણ થાય. એક પ્લસ ઊન એટલે કે, ઊન એટલે કે ઓછું, એક ઓછું, 20માં એક ઓછું એટલે કે 19, અને ના એટલે અહીં નર, મેલ, એક નર, એકો ના વિંશતિ સ્ત્રીણામ, ન એટલે કે મેલ પુરુષ, એક નર, એકો ન એટલે કે એક નર, એક મેલ વિંશતિ સ્ત્રીણામ, અને 20 સ્ત્રીઓ સ્નાનાર્થમ સ્નાન કરવા માટે, શરિયું ગતાહ સરયું નદીએ ગઈ, વિંશતિ પુનઃ પ્લસ આયાતઃ, 20 પાછી આવી, એકો વ્યાઘ્રેણ ભક્ષિતઃ, એકને વાઘ વડે ખવાયો, એક વાઘ વડે ખવાયો, અહીં પુલ્લિંગ છે, એક વાઘ વડે ખવાયો. અહીં આપણે અનુવાદ કરીએ તો એક પુરુષ, એકોનવિંશતિ એક નર એક પુરુષ, અને વિંશતિ સ્ત્રીણામ 20 સ્ત્રીઓ, સ્નાનાર્થમ સ્નાન કરવા માટે, સરયું ગતા સરયું નદીએ ગઈ.
विसंति पुनः आयत वीस स्त्रीओ पाची आवे एक पुरुष वाघ वड़े खवायो एक पुल्लिंग व्याघ्रेण बक्षिता एक वाघ वड़े खवायो। आगळनो श्लोक तुरोहं प्रथमं हित्वा चरोः अस्मि मध्यमं विना अद्य मध्यन्तिमे युक्तः अद्य मध्यमितेर्युक्तः को भवामि वदन्तु भोः को भवामि वदन्तु भोः। तुरो तुरः प्लस अहम् प्रथमं हित्वा प्रथमं पहला अक्षर ने हित्वा छोड़ी ने प्रथमं हित्वा पहला अक्षर ने छोड़ी ने अहम तुरः हूँ तुर छू पहला अक्षर ने छोड़ी ने हूँ तुर छू मध्यमं विना वच्चेना अक्षर ने छोड़ी ने चरह अस्मि चरह प्लस अस्मि हूँ चर छू पहलो अक्षर छोड़ी ने हूँ तीर तूर छू वच्चेनो अक्षर विना वच्चेना अक्षर वगर मध्यम अक्षर विना वच्चेना अक्षर वगर अहम चरह चरह प्लस अस्मि हूँ चर छू अद्य मध्य अंतयुक्त अद्य एटले पहलो अक्षर मध्य एटले वच्चेनो अने अंतिम अक्षर थी जोड़ायेलो हूँ कोण छू पहलो अक्षर कयो छे तूर अने वच्चेना अक्षर विना हूँ चर छू तो च तू र शू थशे चतुर चतुर च अक्षर पहलो एटले के तू र कोने छोड़ीने पहलो अक्षर छोड़ीने हूँ तूर एटले पहलो अक्षर अहीं च पछी शू कीधु के मध्यम अक्षर छोड़ीने हूँ वच्चे नो अक्षर काढ़ी नाखो तो च र च अने र वच्चे शू आव्यु तू चतुर पहलो अक्षर ने छोड़ी ने हूँ तूर छू वच्चेना अक्षर विना हूँ चर छू पहलो वच्चेनो अने अंतिम अक्षर थी जोड़ायेलो संयुक्त हूँ कोण छू प्रश्नचिह्न अरे मने कहो भो एटले अरे भो एटले अरे वदंतु मने कहो वदंतु बोलो कहो अथवा बोलो कहो पहला पण लई शकीए आपणे अरे मने कहो पहलो अक्षर ने छोड़ीने हूँ तूर छूँ वच्चेनो अक्षर ने छोड़ीने हूँ चर छूँ आम पहलो वच्चेनो अने अंतिम अक्षर थी जोड़ायेलो हूँ कोण छूँ अहम च त्वं च गजराजेन्द्र जे आपेलू छे चित्र तेमा छे भिखारी अने राजा अहम च त्वं च राजेन्द्र लोकनाथ वभूवाम लोकनाथ लोकनाथ भवामि च बहुव्रीहि अहम राजन षष्ठी तत्पुरुषो भवान अहम च त्वं च राजेन्द्र लोकनाथा बुभावमि बहुव्रीहि अहम राजन षष्ठी तत्पुरुषो भवान भवान षष्ठी तत्पुरुष भवान तमे अहम च त्वं हूँ अने तू राजेन्द्र हे राजा पहलो शब्द लेवानो छे राजेन्द्र हे राजा हूँ अने तू बन्ने राज हूँ अने तू बन्ने कोण छे उभो एटले बन्ने लोकनाथ प्लस उभो प्लस भवामी हे राजा राजेन्द्र हे राजा अहम च त्वं हूँ अने तू उभो बन्ने हूँ अने तू बन्ने लोकनाथ छीए लोकोना नाथ
परंतु अहम बहुव्रीही, परंतु हूँ पोते बहुव्रीही समास छू। बहुव्रीही एटले जे जे नाथ छे ते, अने लोकनाथ लोकोनो नाथ, अने तमे षष्ठी तत्पुरुष छो। भिखारीए शू कीधुं के हे राजा, हूँ अने तू अपने बने लोकनाथ छे, लोकोनो नाथ अने लोको जेना नाथ छे ते, परंतु हूँ पोते बहु रही छू। भिखारी शू कहे, हूँ पोते बहु रही, तो के लोको जेना नाथ छे ते, बधा ने स्वामी, बधा जेना मालिक। कोई पण नानू छोकरू ने जोईने भिखारी तो हूँ के, ए मोटा भाई, ए मोटा भाई कंईक आपशो? रिक्षा ऊभी रही चौक पर के गाड़ीमां होय तो नाना छोकराओ चौक आगळ स्टेशन चार रस्ता के हुं ज्यां चार रस्ता होय ट्राफिकमां त्यां भिखारीઓ આવીને ઊભા રહી જાય। પણ તમારા જેવા નાના હોય તેને પણ સહી, હું કહે હો મોટા ભાઈ, હો મોટા ભાઈ, અને પગમાં પગે લાગશે અને ગાડી થપથપાવીને માગશે, કંઈ આપો તો, આપો તો ચાર દિવસનો ભૂખ્યો છું એમ। એટલે કોઈ પણ લોકોને જોઈ બધા જેના નાથ, બધા જેના સ્વામી, કોના? ભિખારીના। અને જે લોકોનો સ્વામી છે, લોકો જેને સ્વામી કહે છે, નેતા રાજા, લોકોનો સ્વામી, લોકોનો નેતા। હે રાજા, હું અને તું આપણે બંને લોકનાથ છીએ, પરંતુ હું એટલે કે ભિખારી પોતે બહુરી સમાસ છું, અને તમે ષષ્ઠી તત્પુરુષો, બહુરીહી લોકો જેના નાથ છે તે, અને તત્પુરુષ તો કે લોકોનો નાથ, ષષ્ઠી તત્પુરુષ, નો ની નું ના। આમ આ શ્લોક સમજવો। સ્વાધ્યાય પહેલો પ્રશ્ન, કંસમ કહ જગાન કહ કાઢીને, કંસમ કહ જગાન, કંસને કોણે માર્યો? તો કૃષ્ણ, કંસને કોણે માર્યો? કૃષ્ણ। કંસમ, કંસને કહ, કોણે જગાન માર્યો? તો શ્રી કૃષ્ણ, કૃષ્ણ કહ કાઢીને કૃષ્ણ। કેન કથિતમ પુત્ર લેખમ લિખ, કોના વડે કહેવાયેલો આ પુત્ર લેખ લખ? તો તાતેન, કેન કાઢીને તાતેન, પિતા વડે। રાજા કહ અભૂત ગુણોત્તમ, કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? તો કહ કાઢીને રામ, રાજા રામ અભૂત ગુણોત્તમ। પદ્માની વ્રજંતી પદ્માની કદા વિકાસમ, તો સૂર્યોદયે વ્રજંતી પદ્માની સૂર્યોદયે વિકાસમ, વ્રજંતી પદ્માની સૂર્યોદયે વિકાસમ। એકહ કેન ભક્ષિતઃ, કેન કોના વડે, એ કોના વડે ખવાયો? તો વ્યાઘ્રેણ, એકહ વ્યાઘ્રેણ ભક્ષિતઃ। પ્રશ્ન બે, પુત્રેણ કસ્ય આજ્ઞાન લોપિતા, કસ્ય તાતસ્ય, પુત્ર તાતસ્ય આજ્ઞા ન લોપિતા, પુત્રેણ પુત્ર વડે, કસ્ય કોની, પુત્ર વડે કોની આજ્ઞા? તો કે પિતુ અથવા તાતસ્ય। શ્લોકમાં પિતુ છે એટલે પિતુ, પિતાની ષષ્ઠી વિભક્તિ। પિતૃ ઋકારાંત પુલ્લિંગ છે, એની ષષ્ઠી વિભક્તિ પિતુ થાય। તાત અકારાંત પુલ્લિંગ છે એટલે એની ષષ્ઠી વિભક્તિ તાતસ્ય થાય। પુત્રેણ પિતુ આજ્ઞા ન લોપિતા, અથવા પુત્રેણ પિતાતસ્ય જનકસ્ય આજ્ઞા ન લોપિતા। તાતઃ જનકઃ પિતા પર્યાય શબ્દો છે। ચક્રવાકી કદા વિરહાતુરા ભવતી, ચકવાકી, ચક્રવાકી સૂર્યોદયે, સોરી સૂર્યાસ્તે, ચક્રવાકી સૂર્યાસ્તે વિરહાતુરા ભવતી, કદા કાઢીને સૂર્યાસ્તે, સમયવાચક સૂર્યાસ્તે।
प्रिया कते भर्तरी किम करोती, पतिना जता पत्नी शू करे छे, प्रिया गते भर्तरी रोदी थी। प्रिया गते गते भर्तरी प्रिया रोदी थी। प्रिया गते भर्तरी रोदी थी। किम करोती कड़ी नाखवानू, रोदी थी रड़े छे। नकार संयुक्तस्य नंदस्य का नास्ति, नकार संयुक्तस्य नंदस्य का दान शक्ति, का कड़ीने दान शक्ति ही, दान शक्ति ही विसर्ग, दान शक्ति ही। विद्वदी विद्वानो वड़े का, कौन हमेशा वंदनीय छे, तो का ने स्थाने विद्या। विद्वदी विद्या सदा वंद्या, विद्या। सीतम कम न बाधते, कोने ठंडी लगती नथी, तो सीतम कम कड़ीने कंबलवंतम, जेनी पासे कामड़ो छे तेने कंबलवंतम, जेनी पासे कामड़ो छे तेने। प्रश्न त्रोण समास, समास मा अनुवाद करीजो। गुणोत्तम गुणों मा उत्तम, मा एटले सप्तमी तत्पुरुष, गुणों मा उत्तम सप्तमी तत्पुरुष समास। विरहातुरा विरह वड़े व्याकुळ, विरहे न पूर्वपद, आतुरह उत्तरपद, विरह वड़े पूर्वपद में त्रीजी विभक्ति एटले तृतीया तत्पुरुष समास। सूर्योदये सूर्यस्य उदय એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ, સૂર્યનો ઉદય, સૂર્યાસ્ત એ પણ ષષ્ઠી તત્પુરુષ। દાન શક્તિ દાન આપવાની શક્તિ, દાનસ્ય શક્તિ હિ ષષ્ઠી તત્પુરુષ સમાસ। લોકોનો નાથ લોકનાથ બંને થશે, ષષ્ઠી તત્પુરુષ પણ થાય અને બહુવ્રીહિ પણ થાય। પહેલું સપ્તમી તત્પુરુષ, બીજો તૃતીય તત્પુરુષ, ત્રીજું અને ચોથું ષષ્ઠી તત્પુરુષ, પાંચમું પણ ષષ્ઠી તત્પુરુષ પણ અને બહુવ્રીહી પણ। હવે વાક્ય બનાવવાના છે। કયા બળવાનને ઠંડી હેરાન કરતી નથી, કિમ બલવંતમ સીતમ ન બાધતે, કયા બળવાનને ઠંડી લાગતી નથી તો કમ બલવંતમ સીતમ ન બાધતે। શ્લોકમાં જોયું છે કમ, કિમ નું સેકન્ડ વિભક્તિ કમ, કમ બલવંતમ સીતમ ન બાધતે। રાજા રામ ગુણોત્તમ નૃપ રામ ગુણોત્તમ અસ્તિ, નૃપ વિસર્ગ, રામ વિસર્ગ, ગુણોત્તમ વિસર્ગ અસ્તિ। કમળ ક્યારે વિકાસ પામે છે, પદ્મમ કદા વિકાસમ વ્રજંતિ, કમળ પદ્મ, પદ્મમ કદા વિકાસમ વ્રજતિ, પદ્મમ કમળો હોય તો પદ્માની, અહીં એક વચન લીધું છે એટલે પદ્મમ કદા વિકાસમ વ્રજતિ। આદિમાં નકાર છે અને પાછળ પણ નકાર છે, આદ્રો નકાર આદ્રો નકાર અસ્તિ, પરત અપી નકાર અસ્તિ છે એટલે અસ્તિ। આદ્રો આદિમાં એટલે આદ્રો, નકાર છે મતલબ અસ્તિ, પરત અપી પણ એટલે અપી, પરત અપી નકાર અસ્તિ। પહેલાંને ત્યાગ કરી દેતા હું દૂર છું, પ્રથમો હિત્વા પ્રથમમ વિહાય, પ્રથમમ વિહાય અહમ, અસ્મત સર્વનામનું અહમ, તૂર અહમ આવે એટલે અસ્મી જ આવે, પ્રથમમ વિહાય અહમ તૂર અસ્મી, પ્રથમમ વિહાય અહમ તૂર અસ્મી। પ્રશ્ન પાંચ ગુજરાતીમાં, માતૃભાષાણા ઉત્તર, કમ સંજગાનમ કૃષ્ણ, આ વાક્યમાં બે અર્થ છે। કમ સંજગાનમ કૃષ્ણ, કૃષ્ણે કોને હણ્યો। બીજો પ્રશ્ન, કંસ કંસમ જગાનમ કૃષ્ણ, કૃષ્ણે કંસની હત્યા કરી।
પ્રશ્નમાં બે જવાબ આવી શકે. કમ સંજગાનમ કૃષ્ણ, કૃષ્ણે કોની હત્યા કરી? કંસમ જગાનમ કૃષ્ણ, કૃષ્ણે કંસની હત્યા કરી? નંદન પાસે દાન શક્તિ કેમ નથી? નંદન પાસે દાન શક્તિ નથી કારણ કે પ્રથમ અને ત્રીજો અક્ષર ન છે અને વચ્ચેનો અક્ષર અડધો ન છે, જે દ સાથે જોડાયેલો અડધો ન છે. આમ જે શબ્દમાં ત્રણ ન આવે છે તેથી એનામાં દાનની શક્તિ નથી. સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા? સ્નાન માટે એક પુરુષ અને 19 સ્ત્રીઓ, એમ કુલ 20 લોકો ગયા હતા. એક પુરુષ અને 20 સ્ત્રી. સ્નાન માટે એક નર અને 20 નારી ગઈ હતી, એમાંથી 21 લોકો ગયા હતા. રાજા અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે? રાજા એ પ્રજાજનોનો માલિક છે, સ્વામી છે, એટલે તે લોકોનો નાથ છે, લોકોનો સ્વામી છે. અને ભિખારી એ બીજા પાસેથી ભિક્ષા માગે છે, એટલે તે લોકો જે છે બધા, તે બધા જ લોકો જેના સ્વામી છે તે. આમ રાજા અને ભિખારી બંને લોકનાથ છે. શ્લોક પ્રમાણે જોડો. એકોનવિંશતિ સ્ત્રીણામ એની સાથે શું આવશે? તો કે એકોનવિંશતિ સ્ત્રીણામ સેકન્ડ સ્નાનાર્થમ સરયુમ ગતા. બહુવ્રીહિ અહમ રાજન ષષ્ઠી તત્પુરુષ, પાંચમો ષષ્ઠી તત્પુરુષો ભવાન. તાતેન વિદ્વદી સદા વંધ્યા ચાત્રે વોક્તમ ન બુધ્યતે. પેલું, તાતેન કથિતમ પુત્રમ પિતા વડે કહેવાયું. છેલ્લું, લેખમ લિખ મમ આજ્ઞયા. કા દાન શક્તિ ખલુ નંદનાય. એકોનવિંશતિ સ્ત્રીણામ સેકન્ડ સ્નાનાર્થમ સરયુગતા. બહુર્વ્રીહિ અહમ રાજન, બહુવ્રીહિ અહમ રાજન, પાંચમો ષષ્ઠી તત્પુરુષો ભવાન. વિદ્વદી સદા વંધ્યા ચાત્રે વોક્તમ, પહેલું ચાત્રે વોક્તમ ન બુધ્યતે. તાતેન કથિત પુત્રમ લેખમ લિખ મમાજ્ઞયા, છઠ્ઠું. કા દાન શક્તિ, ત્રીજું ખલુ નંદનસ્ય. આમ આપણે આ 19મા પાઠનું સ્વાધ્યાય અને અનુવાદ બંને પૂરા કર્યા છે. બે વખત જોઈએ તો વારો બે વખત આ વિડીયો જુઓ કે જેથી તમે કંટાળો નહીં. આમાં બે વિડીયો સાથે જોડાઈ ગયા છે. ધન્યવાદ. પુનઃ મેલિશિયામાં 20મા પાઠમાં. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. ધન્યવાદ. પુનઃ મેલિશિયામાં.